રાજસ્થાનની ધરતી રણ પ્રદેશ સાચવીને બેઠી તો સાથે સાથે ઘણા બધા સ્મારકો, કિલ્લાઓ, મહેલો અને રાજાઓની પણ ભૂમિ છે। ઇતિહાસમાં ઘણી બધી પ્રેમ કહાનીઓ છે, પણ આ પ્રેમ કથા એક અદ્વિતીય સુંદરતાની માલિકણ રાજપૂત રાજકુમારી મુમલ અને અદમ્ય અને અપ્રતિમ સાહસના પ્રતીક એટલે કે ઉમરકોટના, જે હાલમાં પાકિસ્તાનમાં છે, એના રાજપૂત રાણા મહેન્દ્ર સિંહની છે। રાજા મહેન્દ્ર રોજ 100 કોસ દૂર રાજકુમારી મુમલને મળવા દરરોજ જેસલમેર આવતા, પરંતુ કઈ ગેરસમજને કારણે આ બંને દીવાનાઓનો પ્રેમ પોતાના આખરી અંજામ સુધી પહોંચે એ પહેલા જ એનો દુઃખદ અંત આવી ગયો અને એમની આ પ્રેમ કથા થારના રેગિસ્તાનમાં અમર થઈ ગઈ। આ જ પ્રેમ કથા આજે આપણે સાંભળવાના છીએ। સિંધના રાણા વિસલના દીકરાનું નામ મહેન્દ્ર હતું, ગુજરાતના રાજા અમીર જાડેજા એના બનેવી હતા। આ બંને લગભગ ઉંમરમાં સરખા જ હતા અને બંને વચ્ચે દોસ્તી પણ બહુ જ ઘેરી અને ગાઢ હતી। એ બંને વચ્ચે બનતું પણ બહુ સારું। એક દિવસ એ બંને પોતાના શિકારનો પીછો કરતા કરતા દૂર લોદરવા રાજ્ય, કે જેને આપણે હાલમાં જેસલમેર કહીએ છીએ, એની કાક નદી પાસે પહોંચ્યા। એમનો શિકાર તો પોતાની જાન બચાવવા કાક નદીમાં કૂદી ગયો, પણ શિકાર છોડીને એમણે અહીંયા ત્યાં નજર દોડાવી તો નદીની પેલી તરફ એટલે સામે કિનારે એક સુંદર બગીચો અને એમાં બનેલી એક 2 માળી મેળી એની નજરે પડી। વિશ્રામ કરવાના ઈરાદાથી એ બંને નદી પારના બગીચામાં પ્રવેશ કરે છે। ત્યાં રાજા મહેન્દ્રની મુલાકાત એ બગીચાની અને મેળીની માલિકણ મુમલ સાથે થઈ, જે પોતાની સહેલીઓ અને દાસીઓ સાથે ત્યાં જ રહેતી। પોતાના સેવકોને કહી મુમલે એમની ખૂબ ખાતરદારી કરાવી। ત્યાર પછી પોતાના સેવકોને કહી મુમલે એ બંનેને પોતાની પાસે બોલાવ્યા। હમીર, કે જે પદમાં મહેન્દ્રથી મોટા હતા, એટલે મહેન્દ્રએ એને પહેલા રાજકુમારી મુમલ પાસે જવાનું કીધું। મેડીના એક ચોકમાં એક અજગર ફેણ ફેલાવીને બેઠો હતો। હમીર બહુ ડરી ગયા અને ભાગીને ખૂણામાં જતા રહ્યા। કોઈ આટલા ખતરનાક જાનવર સાથે રહેવા વાળી મુમલ કોઈ દાયણ કે જે પુરુષોને મારીને ખાઈ જાય એવી કોઈ ડાકણ હશે? હવે વારો આવ્યો મહેન્દ્રનો। જ્યારે આગળ એ વધ્યો ત્યાં એણે એક વાઘ જોયો। મહેન્દ્રે પોતાના ભાલાથી જોરથી એના પર વાર કર્યો અને વાઘની ખાલમાં ભરેલું ભૂસું પણ બહાર આવી ગયું। ત્યારે જ એને ખબર પડી કે મુમલ એની પરીક્ષા લઈ રહી છે। કાચની ફર્શ પાર કરીને સીડીઓ ચઢી મહેન્દ્ર મુમલની મેળીમાં પ્રવેશ્યો। સામે મુમલ ઊભી હતી। એને જોતા જ મહેન્દ્ર થડકી ઉઠ્યો। એ એવી લાગી રહી હતી જાણે વાદળમાં વીજળી ચમકતી હોય। પગની પાની સુધી પહોંચે એટલા કાળા વાલ, જાણે કોઈ નાગિન માથામાંથી જમીન પર ના ઉતરતી હોય। ચંપાની ડાળી જેવી એની કલાઈઓ, બહુ જ સુંદર આંખો, જાણે એવી લાગી રહી હતી કે કોઈ મલ ભરેલો પ્યાલો ના હોય। તપેલા કુંદન જેવા એના શરીરનો રંગ, વક્ષ જેવી કોઈ સાંચામાં નઢાળવામાં આવી હોય એવી, પેટ એટલે જાણે પીપળાનું પાન, અંગ અંગ એનું ઉછળી રહ્યું હતું। મહેન્દ્ર તો એને જોઈને જ દંગ રહી ગયો। એની નજર તો મુમલના ચહેરા પરથી ખસતી જ નહોતી, એ એકી ટસે મુમલને જોતો જ રહી ગયો। તો બીજી તરફ મુમલ પણ કંઈક એવું જ વિચારતી હતી। મુમલ મનમાં એ જ કહેતી હતી કે શું તેજ છે આ નવજવાનના ચહેરા અને નયનમાં, શું ખંજર છે! એ બંનેની નજરો એકબીજા પરથી ખસવાનું નામ જ નહોતી લેતી। આખરે મુમલે પોતાની નજરો ઢાળીને નીચું જોઈ ગઈ અને પછી એણે મહેન્દ્રનું સ્વાગત કર્યું। એ બંનેએ અલક મલકની ખૂબ વાતો કરી। વાત વાતમાં એ બંને એકબીજાને ક્યારે દિલ દઈ બેઠા એની એમને ખબર જ ના પડી। અને એ પણ વાતનો એમને ખ્યાલ ન રહ્યો કે રાત ક્યારે ખતમ થઈ ગઈ અને સૂર્યોદય ક્યારે થઈ ગયો। ત્યાં અમીરને મહેન્દ્રની સાથે કોઈ અનહોની ના થઈ ગઈ હોય એના વિચારમાં ને વિચારમાં આખી રાત ઊંઘ આવી નહીં। સવારે એ બંને પોતપોતાની રાજધાનીમાં જવા માટે તૈયાર થયા। મહેન્દ્રને મુમલને છોડીને પાછું પોતાના રાજ્યમાં જવાનું મન તો નહોતું જ થતું, પણ મુમલને ફરીવાર પાછા જલ્દીથી મળીશું એવો વાયદો આપી એ બંને વિદાય થયા। એ બંને ત્યાંથી ચાલી નીકળ્યા, પણ રસ્તા આખામાં મહેન્દ્રને મુમલ સિવાય બીજું કાંઈ નજરે જ નહોતું આવતું। અમરકોટ પહોંચીને મહેન્દ્રએ મુમલને મળવા માટે એક યુક્તિ વાપરી। એણે ઊંટના એક ટોળામાં એક એવું ઊંટ શોધ્યું કે જે રાતોરાત લોદરવા જઈને સવાર થતાં જ પાછું અમરકોટ આવી શકે। ખૂબ જલ્દીથી એની તલાશ આ ચિત્તલ નામના એક ઊંટના રૂપમાં પૂરી થઈ, પછી તો પૂછવું જ શું! દરરોજ મહેન્દ્ર સજી ધજીને ચિત્તલ પર સવાર થઈ એની પ્રાણ પ્યારી પ્રિયતમા મુમલ પાસે લોદરવા પહોંચી જતો। બીજા પ્રહરમાં તો એ ચિત્તલ પર સવાર થઈ જતો અને સવાર થતા પહેલા તો એ પાછો અમરકોટ આવી જતો। આ સિલસિલો લગભગ 8 મહિના ચાલ્યો। આ મહેન્દ્ર વિવાહિત પણ હતો અને એને બીજી 7 પત્નીઓ હતી। ધીરે ધીરે એ પત્નીઓને મહેન્દ્ર અને મુમલના પ્રેમની બાબતમાં ભનક લાગી ગઈ।
અને એમને એ પણ ખબર પડી ગઈ કે દરરોજ રાત્રે એ ચિતલ નામના ઊંટ પર સવાર થઈ એ મુમલને મળવા માટે લોદરવા જાય છે। ઈર્ષ્યાથી બળી બળીને ખાક થઈ ગયેલી રાજા મહેન્દ્રની પત્નીઓએ ચિતલના પગ તોડાવી નાખ્યા। જ્યારે મહેન્દ્રને આ વાતની ખબર પડી તો એણે તે જ રફતારથી ભાગી શકે એવા બીજા ઊંટની તલાશ કરી। આ વખતે એણે ઊંટ તો ના મળ્યું પણ એક ઊંટડી મળી, જે ઝડપથી તો ભાગતી પણ ઉંમર અને અનુભવની કમીને કારણે એણે એ રસ્તાની જાણકારી બહુ જ ઓછી હતી। એક રાત્રે મહેન્દ્ર ફરીથી મુમલને મળવા નીકળી પડ્યો અને જેવો અંદેશો હતો એવું જ થયું। એ રસ્તો ભટકી લોદરવાની જગ્યાએ બાડમેર પહોંચી ચૂક્યો હતો। જ્યારે મહેન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો તો એણે બમણી રફતારથી એ ઉટડીને લોદરવાની દિશામાં હંકારી। ત્યારે રાત ઘણી પડી ચૂકી હતી અને મુમલ સહેલીઓ સાથે મહેન્દ્રનો ઇંતજાર કરતા કરતા સૂઈ ચૂકી હતી। એ સમયે મુમલની બેન સુમલ પણ મેડીમાં એની સાથે જ હતી। સહેલીઓની સાથે એ બંને બહેનોએ મોડી રાત સુધી રમતો રમ્યા હતા। સુમલે આ રમતમાં પુરુષના કપડાં પહેર્યા હતા અને પુરુષનો અભિનય કર્યો હતો। આને એ વાતો કરતી કરતી પુરુષના કપડાં પહેરીને જ મુમલના પલંગ પર એની સાથે જ સૂઈ ગઈ હતી। મહેન્દ્ર જ્યારે મેડીએ પહોંચ્યો અને સીડીઓ ચઢીને જેવો એ મુમલના કક્ષમાં ઘૂસ્યો તો એણે જોયું કે મુમલ તો કોઈ પુરુષની સાથે સૂઈ ગઈ છે। આ દ્રશ્ય જોતાની સાથે જ મહેન્દ્રને તો એવું લાગ્યું કે એક સાથે હજારો વિછીઓએ એને ડંખ ના માર્યો હોય। એના હાથમાં પકડેલ ચાબુક ત્યાં જ પડી ગયો અને એ ચૂપચાપ ત્યાંથી ઉલટા પગે પાછો ફેર્યો અને ત્યાં પાછો ગયો એવો જ પાછો અમરકોટ પાછો આવી ગયો। એ મનોમન એવું વિચારતો હતો કે જે મુમલ માટે હું મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતો એ તો આવી નીકળી, જેના માટે હું કોસો દૂર જતો હતો એ તો પર પુરુષની સાથે સૂતેલી મને જોવા મળી। ધિક્કાર છે આવી સ્ત્રીઓ પર તો। આ બાજુ સવારે જ્યારે મુમલની આંખો ખુલી તો એની નજરે મહેન્દ્રના હાથમાંથી છૂટી પડી ગયેલી ચાબુક પર ગઈ। એ સમજી ગઈ કે મહેન્દ્ર આવ્યો હતો અને કોઈક કારણસર એ કોઈક વાતે નારાજ થઈને ચાલ્યો ગયો હશે। એનું મગજ ઘણી કલ્પનાઓ કરતું રહ્યું, ઘણા વિચારો એના મગજમાં ઘૂમરાતા રહ્યા। કેટલાય દિવસો સુધી મુમલ મહેન્દ્રનો ઇંતજાર કરતી રહી કે આવશે આવશે, ત્યારે બધી ગલત ફહેમીઓ દૂર થઈ જશે, પણ મહેન્દ્ર તો આવ્યો જ નહીં। મુમલ એના વિયોગમાં ફિક્કી પડી ગઈ। એણે સજવા ધજવાનું પણ છોડી દીધું, શણગારનો પણ ત્યાગ કર્યો અને એણે ખાવા પીવાનું પણ છોડી દીધું। એની કંચન જેવી કાયા કાળી પડવા લાગી। મુમલે મહેન્દ્રને ઘણી ચિઠ્ઠીઓ લખી પણ મહેન્દ્રની પત્નીઓએ એ ચિઠ્ઠીઓ મહેન્દ્ર સુધી પહોંચવા જ ના દીધી। એક દિવસ મુમલે જાતે જ અમરકોટ જવા માટે રથ તૈયાર કરાવ્યો, જેથી અમરકોટ જઈ મહેન્દ્રને મળી એનો વહેમ દૂર કરી શકાય। અમરકોટમાં મુમલના આવવા મળવાનો આગ્રહ જોઈને મહેન્દ્રે વિચાર્યું કે કદાચ મુમલ ગંગા જેવી પવિત્ર છે, લાગે છે કે મને જ કોઈ ગેરસમજ થઈ હતી, અને મહેન્દ્રે એને સંદેશો મોકલાવ્યો કે સવારે એને મળવા આવશે। મુમલને આ સંદેશથી આશા બંધાણી। રાત્રે મહેન્દ્રે વિચાર્યું કે જોઉં તો ખરો મુમલ મને કેટલો પ્રેમ કરે છે। એણે સવારે એક સેવકને શીખવાડીને મુમલના તંબુમાં મોકલ્યો। નોકર તો રડતો ને માથું પછાડતો મુમલના તંબુમાં પહોંચ્યો અને કહેવા લાગ્યો કે રાણા મહેન્દ્રને રાતના કાળા નાંગે ડંખી લીધા છે, એનાથી એમ મૃત્યુ થઈ ગયું છે એમનું। નોકરના મોઢેથી આટલું સાંભળતાની સાથે જ મુમલ ધરતી પર પછડાઈ પડી અને મહેન્દ્રના વિયોગમાં એના પ્રાણ પંખેરું ઉડી ગયા। મહેન્દ્ર મુમલના મૃત્યુના સમાચાર સાંભળીને એ જ વખતે પાગલ થઈ ગયો અને થરના રેગિસ્તાનમાં એ પોતાની પ્રિયતમા મુમલની યાદમાં ભટકતા ભટકતા પોતાના પ્રાણ ત્યાગી દીધા। હિન્દીની જાણીતી એક લેખિકા છે ડોક્ટર મીનાક્ષી સ્વામી, એમણે એક બુક લખેલી મુમલ મહેન્દ્રની પ્રેમ કથા, આ પુસ્તક છે એમાં એમણે આ પ્રેમનું ખૂબ જ સારી રીતે વર્ણન કરેલું છે। મિત્રો, થારના રણમાં આજે પણ લોકગીતોમાં આ પ્રેમ કથા ગવાય છે અને મુમલની કલાત્મક મેળીના વખાણ આજે પણ રાજસ્થાની લોકગીતોમાં કરાય છે। જેસલમેરની પ્રાચીન રાજધાની લોદરવા એ જેસલમેરથી માત્ર 14 જ કિલોમીટર દૂર છે અને ત્યાં કાંક નદીને કિનારે આજે પણ મુમલની મેળીના અવશેષ મોજૂદ છે। મિત્રો, જેસલમેર રણ મહોત્સવમાં દર વર્ષે મિસ મુમલ સૌંદર્ય પ્રતિયોગિતા પણ થાય છે અને જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશની ઘણી યુવતીઓ પણ। જો તમે રાજસ્થાન ગયા હોવ તો આ મુમલ નામના ઘણા બધા ઢાબાઓ કે રેસ્ટોરન્ટ પણ છે કે જેની કદાચ તમે નોંધ ના લીધી હોય। કદાચ રાજસ્થાનનો એક અર્થ એવો પણ છે, પ્રેમ અને ત્યાગ। મિત્રો, આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો।